जय साहेब नारायण। आज आप धोरण 9 विषय विज्ञान में 12मू चैप्टर ध्वनि में आग पीच पर जाइए। गई वक्त छेल्ला आप तरंग लंबाई आवृत्ति और आवर्तकाल विषय जोयेला, तो हवे आपणे पीच विषय विचारीए। पीच एटले शू? ध्वनि जे गुणधर्म तेनी महत्ता अने न्यूनता रजू करे तेने पीच कहेवामां आवे। ध्वनि जे गुणधर्म तेनी महत्ता अने तेनी न्यूनता ध्वनिनो अत्यारे नहीं जे गुणधर्म तेनी महत्ता અને ન્યૂનતા નક્કી કરે તેને પીચ કહે। એટલે કે શું? મહત્તમતા અને ન્યૂનતા એટલે શું? કેટલો વધારે જળ એનો અવાજ સંભળાય છે અને કેટલો ઓછો અવાજ સંભળાય છે, બેના વચ્ચેનો જે ગાળો ખરો એ એની પીચ કહેવાય। હું અહીંયાથી બોલું છું એટલે અહીંયા મારો મહત્તમ અવાજ હશે, અને દૂર સુધી કેટલા સુધી સંભળાય છેલ્લે તો તે જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે? પીચ કહેવામાં આવે। મહત્તમ અને ન્યૂનતમ સુધીનો જે વિસ્તાર હોય એને પીચ કહેવામાં આવે છે। પીચ એ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધિત છે, કારણ કે ખબર છે ધ્વનિની આવૃત્તિ જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધી તમારો અવાજ સંભળાશે। માટે પીચ એ કોના જોડે સંબંધિત છે? તો ધ્વનિની આવૃત્તિ સાથે। ધ્વનિની આવૃત્તિ વધુ હશે એમ એની પીચ વધુ હશે, ધ્વનિની આવૃત્તિ ઓછી હશે એમ પીચ ઓછી, કારણ કે ધ્વનિની આવૃત્તિ વધુ હશે તો અવાજ દૂર સુધી સંભળાશે, ધ્વનિની આવૃત્તિ ઓછી હશે તો અવાજ ઓછા અંતર સુધી સંભળાશે। એટલે પીચ એ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધિત છે, પણ પીચ અને આવૃત્તિ એક સમાન નથી, બંને અલગ છે। પીચમાં માનવશાસ્ત્રીય સમજ સમાવિષ્ટ છે જે શરીર વિજ્ઞાન સંબંધિત છે, એટલે શરીરના વિજ્ઞાન ઉપર પણ આધાર રાખે છે પીચ। કેમ? તો બધાને એક સરખો અવાજ નથી સંભળાતો, ઘણાને વધુ સંભળાય, ઘણાને ઓછો હોય, ઘણા બહેરા હોય એને બિલકુલ ના સંભળાય। એટલે કે માનવ સંબંધિત પોતાની માનવ શક્તિના કાનની સંવેદના ઉપર પણ આ પીચ આધાર રાખે છે। જેનો અવાજ તીણામાં તીડો અવાજ પણ સંભળાતો હશે તો એની પીચ વધુ હશે, ઘણાને ઊંચો અવાજ સંભળાતો હશે તો એની પીચ ઓછી હશે, કારણ કે હાવ તીણો અવાજ નહીં સાંભળી શકાય, માટે એની પીચ ઓછી હોય। એટલે પીચ એ માનવશાસ્ત્રના સમજ સમાવિષ્ટ પર છે। કોઈ ઉત્સર્જિત ધ્વનિ આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પણ પીચ કહે। એટલે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક એટલે આપણું મગજ શું એનું અર્થઘટન કરે છે તેને પણ પીચ કહેવામાં આવે। એટલે ઘણાના અવાજ છે એનું અર્થઘટન અલગ થતું હોય, ઘણાને અલગ થતું હોય, જેવો તમારે કોઈક બહેરા હોય, કોઈક મૂંગા હોય, એવા બધાને એનું અર્થઘટન અલગ થતું હોય, કોઈક તોતડા હોય તો એ અર્થઘટન ઉપર આધારિત। ઘણા ધારે કે સીધો શબ્દ એ સીધો સમજાય, ઘણાને ઊંધો સમજાય, તો એ તમારી અર્થઘટન કઈ રીતના કરો છો એના ઉપર સંબંધિત છે પીચ। પીચ આત્મલક્ષી રાશિ છે, તે ભૌતિક રાશિ નથી। પીચ એ કહીએ આત્મલક્ષી એટલે તમે આપણા આધારે છે, પીચ એ આત્મલક્ષી રાશિ છે। તે ભૌતિક રાશિ નથી, આત્મલક્ષી એટલે કે આપણે કઈ રીતના અર્થઘટન કરીએ છીએ એના ઉપર આધાર રાખે છે, કે દરેકની પીચ અલગ અલગ હોય, બધા માટે સમકક્ષ હોતી નથી। કારણ આત્મલક્ષી એટલે કે મારી પીચ અલગ હોય, મને અવાજ આટલે સુધી સંભળાતો હોય, હું એનું અર્થઘટન અલગ કરતો હોય, તમે એનું અર્થઘટન અલગ કરતા હોય, એટલે પીચ એ આત્મલક્ષી રાશિ છે, ભૌતિક રાશિ। જો ભૌતિક રાશિ હોય તો દરેક માટે કેવી હોય? સમાન હોય, દરેક માટે સમાન હોય, પણ આત્મલક્ષી એટલે પોતાના ઉપર આધાર રાખતી રાશિ હોવાના કારણે એનું અર્થઘટન અલગ થાય, માટે તે સમાન હોતી નથી। તેની કોઈ સાધન દ્વારા ચોક્કસપણે માપી શકાતી નથી। પીચ એ ધ્વનિની એવી લાક્ષણિકતા જે તીણા અને ઘેરા અવાજ વચ્ચેનો ભેદ પારખવામાં સહાયક થાય છે। એટલે પીચ એ ઘેરો અવાજ અને પાતળો અવાજ એ પારખવામાં મદદ થાય છે। છોકરાઓનો અવાજ હોય તો ઘેરો હોય, છોકરીઓનો અવાજ હોય તો તીણો હોય, આપણે ખબર છે તમારા 18 વર્ષ પછી અવાજ ચેન્જ થાય, બાળપણમાં તમારા છોકરા છોકરીઓ અવાજ સરખા જેવા હોય, પણ જ્યારે તમે પુખ્ત વયના અવાજ
પહોંચવા થાવ એટલે કે જે જેન્ટ્સ હશે પુરુષ એના અવાજ કેવા થશે, ઘેરા બનશે, જે લેડીઝ હશે એના અવાજ પાતળા. એટલે પીચ એ અવાજ ઉપર પણ સંબંધિત છે. સ્ત્રીનો અવાજ પુરુષના અવાજ કરતાં તીણો હોય છે. એનું કારણ છે કે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજની આવૃત્તિ કરતાં ઊંચી હોય છે. જેટલો તીણો અવાજ એટલી આવૃત્તિ વધુ, જેટલો ઘેરો અવાજ એટલી આવૃત્તિ ઓછી. કારણ કે કોઈપણ તીણો અવાજ હશે ને એ દૂર સુધી સંભળાશે, જ્યારે ઘેરો અવાજ ઘોંઘાટ હશે દૂર સુધી નહીં સંભળાય. તમારે ક્યાંક દૂર ગીત ગાતા હશે ને, ગવાતું હશે તો તમને સંભળાશે, પણ ક્યાંક ઘોંઘાટ થતો હશે ને તો બહુ દૂર સુધી નહીં સંભળાય, એટલામાં જ હશે. એટલે કે તીણા અવાજની આવૃત્તિ વધુ હોય છે, જ્યારે ઘેરા અવાજની આવૃત્તિ ઓછી હોય છે. કોઈ ધ્વનિ એ સ્ત્રોતનું કંપન જેટલી ઝડપથી થાય તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય. એટલે કંપન ધ્વનિ કંપન વધુ એમ આવૃત્તિ વધુ, ધ્વનિનું કંપન વધુ તેમ આવૃત્તિ વધુ. આવૃત્તિ વધુ તો પીચ વધુ, ધ્વનિનું કંપન ઓછું તેમ આવૃત્તિ ઓછી, અને આવૃત્તિ ઓછી તો પીચ કેવી આવે, ઓછી. એમ જેમ ધ્વનિ સ્ત્રોતનું કંપન જેટલી ઝડપથી થાય છે તેની આવૃત્તિ તેટલી જ વધારે, તેથી પીચ પણ વધારે હોય છે. આમ ઊંચી પીચવાળો ધ્વનિ માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ પાસે એકમ સમય પસાર થતાં વધુ સંખ્યામાં સઘનન અને વિઘનન સાથે સંબંધિત હોય છે. એટલે કે આવૃત્તિ વધુ હોય તો આવૃત્તિ કોના ઉપર આધાર રાખે, સઘન વિઘનન. જેટલી આવૃત્તિ વધુ હોય એટલા સઘનન અથવા વિઘનનની સંખ્યા વધુ હોય છે. જે ધ્વનિ પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ ઓછી હોય છે. ટૂંકમાં વધુ પીચવાળા ધ્વનિની આવૃત્તિ વધુ અને ઓછી પીચવાળા ધ્વનિની આવૃત્તિ ઓછી. લગા જો ધ્વનિનું કંપન વધુ તેમ તેની આવૃત્તિ વધુ, અને પીચ વધુ એમ ધ્વનિનું કંપન ઓછું ઓછું તેમ આવૃત્તિ ઓછી, અને આવૃત્તિ ઓછી તો પીચ કેવી આવે. એટલે બધી જ વસ્તુ શાના ઉપર રાખે છે, આવૃત્તિ ઉપર. પીચ કોના ઉપર આધાર રાખે છે, આવૃત્તિ ઉપર આધાર રાખે. પીચ આવૃત્તિ ઉપર આધાર રાખે છે. એના પછી કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે કંપન જેટલા વિસ્તારમાં સંભળાય તેને કંપ વિસ્તાર કહેવામાં આવે. તરંગ પ્રસરણની ઘટના દરમિયાન મૂળ માધ્યમના સ્થાનની કોઈ એક તરફ અને માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને તરંગનો કંપ વિસ્તાર કહે છે. એટલે તરંગ પ્રસરણની ઘટનામાં મૂળ માધ્યમના સ્થાનની કોઈ એક તરફ, મૂળ માધ્યમના સ્થાનની કોઈ એક તરફ, મૂળ માધ્યમ ધારો કે અહીંયા લોલક છે, ધ્યાન આપો, અહીંયા આ લોલક છે તો આટલા જ આટલા સુધી જાય આ લોલક, આટલો એનો શું કહેવામાં આવે, કંપ વિસ્તાર. એ એટલો શું કહેવામ, કંપ વિસ્તાર. આ બાજુ આટલા સુધી જાય આટલો એનો, એટલે મહત્તમ અંતર જે હોય એ એનો શું કહેવામાં આવે, કંપ વિસ્તાર. તરંગ પ્રસરણની ઘટના દરમિયાન મૂળ માધ્યમના સ્થાનથી કોઈ એક તરફ માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને, માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને તે તરંગનો કંપ વિસ્તાર, તો મહત્તમ એકદમ આનું આટલા સુધી ધારો કે લોલક જાય તો આનો કંપ વિસ્તાર આટલાથી આટલો, આ બાજુથી આટલા સુધી જાય તો આનો કંપ વિસ્તાર આટલો. એટલે મહત્તમ સ્થાનાંતર હોય એનો શું કહેવામાં આવે છે, એનો કંપ વિસ્તાર કહેવામાં આવે. કંપ વિસ્તારને એ વડે દર્શાવવામાં આવે છે. એટલે કંપ એનો સંકેત એ અને એસઆઈ એકમ મીટર. કંપ વિસ્તારનો એસઆઈ એકમ કયો છે, મીટર છે. કંપ વિસ્તારનો એસઆઈ એકમ કયો છે, મીટર છે. અને ધ્વનિના કિસ્સામાં કંપ વિસ્તારનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર ઘન. ધ્વનિના કિસ્સો હોય એસઆઈ એકમ કિલોગ્રામ પ્રતિ મીટર
घन, किलोग्राम प्रति मीटर घन है, अथवा दबाणनो एकम, अथवा दबाणनो आ शानो एकम है, आ रे घनतानो एकम है, आ शानो है, एज रीतना दबाणनो एकम ध्वनि माटे, कारण आपणे भणी गया है ध्वनि दबाण अने घनता उपर आधार राखे छे, बराबर ने, सघनन विघनन घनता उपर आधार राखे, जेम घनता वधु एम दबाण वधु, अने दबाण वधु एम सघननो घट विस्तार आवे, दूर होय तो घनता ओछी दबाण ओछू, એટલે ધ્વનિ છે એ દબાણ અને ઘનતા ઉપર આધાર, માટે દબાણનું એસઆઈ એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે, માટે ધ્વનિનું એસઆઈ એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન થાય, અને દબાણનું એસઆઈ એકમ પાસ્કલ છે, પાસ્કલ છે, અને બીજું એકમ છે ન્યૂટન પ્રતિ મીટર ઘન, મીટર સ્ક્વેર અથવા પાસ્કલ, અથવા પાસ્કલ, એટલે કે ધ્વનિના કિસ્સામાં કંપ વિસ્તારનો એકમ કયા આવે છે, ધ્વનિના કિસ્સામાં કંપ વિસ્તારનો એસઆઈ એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, અથવા દબાણનો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, જેને પાસ્કલ કહેવામાં આવે છે, જેને પીએ વડે દર્શાવાય છે. તો આ વાત થઈ તમારે કંપ વિસ્તારની, આ વાત થઈ તમારે કંપ વિસ્તાર. એના પછી ધ્વનિની પ્રબળતા, ધ્વનિની પ્રબળતા, પ્રબળતા એટલે કેટલો ધ્વનિ સંભળાય છે. ધ્વનિના કંપ વિસ્તારની માનવશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાનની છે તેને ધ્વનિની પ્રબળતા, એટલે દરેક વ્યક્તિને ધ્વનિની પ્રબળતા સમાન નથી હોતી, દરેક વ્યક્તિને ધ્વનિની પ્રબળતા સમાન નથી હોતી. ઘણાને ધ્વનિ છે એ વધુ સંભળાય છે, તો એ પ્રબળ હોય, એટલે જેને એકદમ ઓછો અવાજ પણ સંભળાતો હોય ને એની પ્રબળતા વધુ હોય, એના કાન એટલી સંવેદના વધુ છે. જેનો ઉતાવળા અવાજ સંભળાતો હોય એની પ્રબળતા ઓછી હોય. કેમ? તમે જોયું હશે કે તમારા ઘરમાં કોઈ એન્જિનિયરિંગ લાઈનનો હશે ને તેનો ઉતાવળું બોલો તો જ જલ્દી સંભળાશે, અને તમારા ઘરમાં કોઈ મેડિકલ લાઈનનો હશે ને તો એકદમ ધીરે બોલશો તો એ સંભળાશે, કારણ કે મેડિકલ લાઈનમાં નિયમ છે કે એકદમ ધીરે જ બોલવું પડે. ડૉક્ટર લાઈનમાં જ્યારે એની પ્રેક્ટિસ ચાલુ હોય ને ત્યારે જો ઉતાવળ બોલે તો સજા કરવામાં આવે, જ્યારે એન્જિનિયરિંગ લાઈનમાં તો કારીગરો જોડે કામ લેવાનું હોય, અને કારીગરો ધીરે સાંભળે ખરા? ના જ સાંભળે, એના આવડીને આવડી જોખો ત્યારે જ સાંભળે, બરાબર? એટલે કારીગરોના, જ્યાં કારીગરો જોડે કામ લેવાનું છે ત્યાં ધ્વનિની પ્રબળતા કેવી જોઈએ? વધુ જોઈએ, ઘોંઘાટ, ઝડપ. જ્યારે જ્યાં મેડિકલ લાઈનમાં છે, જ્યાં તમે દવાખાને ગયા હશો તો તમને ખબર છે તમને ઊંચા અવાજ બોલવાય નહીં દે, બોલતા હશો તો નર્સ કહેશે બહાર જતા રહો, ચાર જણ વાતો કરતા હશો તો આઈસીયુમાં તમને જોજો, કોઈને બે નથી રહેવા દેતા. એનું કારણ કે આપણા શરીર ઉપર દર્દીને એને અસર કરે છે. માટે ધ્વનિની પ્રબળતા એ દરેક વ્યક્તિએ કેવી હોય? અલગ હોય, બધાને સમાન હોતી નથી. એમ ધ્વનિના કંપ વિસ્તાર માનવશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધિત એને ધ્વનિની પ્રબળતા કહે. જ્યારે ધ્વનિ શ્રોતાના કાન પર પડે ત્યારે કાનમાં સંવેદના પેદા કરે. કેટલાક ધ્વનિ પ્રબળ અને કેટલાક ધ્વનિ મૃદુ હોય છે. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે અને ધ્વનિની પ્રબળતા કહે. કોઈની સંવેદના વધુ હોય તો એને પ્રબળતા વધુ હોય, જેની સંવેદના ઓછી હોય પ્રબળતા ઓછી હોય. જો આપેલ ધ્વનિ એ ચીપિયાને ધીમેથી રબરના બેન્ડ પર અપડાવવામાં આવે તો આપણને સંભળાતો ધ્વનિ મૃદુ હોય, પણ જો તે ધ્વનિ ચીપિયાને ખૂબ જોશથી રબરના વડે અપડાવવામાં આવે તો ધ્વનિનું પ્રબળ વધુ, એટલે ઝડપથી એકદમ ઉતાવળો અવાજ હોય તો પ્રબળતા વધુ, ઓછો હોય તો પ્રબળતા ઓછી. એટલે જે અવાજ તમને સાંભળવો ગમે એની પ્રબળતા ઓછી હોય. હા, આવૃત્તિ વધુ હોય પ્રબળતા ઓછી, તો આવૃત્તિ વધુ, પ્રબળતા વધુ તો આવૃત્તિ ઓછી હોય. આપણે આવૃત્તિ જે વધુ હોય એ દૂર સુધી સંભળાય, પણ આવૃત્તિ વધુ ઓછી હોય દૂર સુધી સંભળાય નહીં. પણ આવૃત્તિ ઓછી કોની હોય? જેની પ્રબળતા વધુ હોય એની આવૃત્તિ ઓછી હોય, પ્રબળતા ઓછી હોય એની આવૃત્તિ વધુ હોય. જે સંગીતના સૂરો છે એની ધ્વનિની પ્રબળતા ઓછી છે પણ એની આવૃત્તિ કેવી હોય છે? વધુ હોય છે. એ તમને સાંભળવા ગમે છે અને દૂર સુધી સંભળાતા હોય છે. અહીં બંને ધ્વનિ એક જ સ્વર કાંટા વડે ઉત્પન્ન થયેલા છે, તેથી તેની આવૃત્તિ અથવા તરંગ આવૃત્તિઓ સમાન છે. પણ મૃદુ ધ્વનિનો કંપ વિસ્તાર નાનો, જ્યારે પ્રબળ ધ્વનિનો કંપ વિસ્તાર મોટો હોય છે. આમ ધ્વનિની પ્રબળતા અને મૃદુતા તરંગના કંપ વિસ્તાર વડે જાણી શકાય છે. આ શાના વડે પ્રબળતા ધ્વનિ જાણી શકાય છે? ધ્વનિની પ્રબળતા
ધ્વનિના કંપ વિસ્તાર વડે. જેટલો કંપ વિસ્તાર વધુ હોય એટલી પ્રબળતા ધ્વનિની કેટલી હોય? વધુ. જેટલો કંપ વિસ્તાર ઓછો હોય એટલી ધ્વનિની પ્રબળતા ઓછી હોય. પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે કારણ કે તેની સાથે સંકળાયેલ ઉર્જા વધારે હોય છે. પ્રબળતા એ ભૌતિક રાશિ નથી, તેથી તેનું માપન ચોક્કસપણે થઈ શકતું નથી. પ્રબળતાના આધાર બે ઉપર રાખે છે, કાનની સંવેદના અને ધ્વનિનો કંપ વિસ્તાર. પ્રબળતાનો આધાર શાના ઉપર છે? બે ઉપર છે. ધ્વનિની પ્રબળતાનો આધાર શાના ઉપર છે? બે ઉપર. એક, તમારા કાનની સંવેદના. કાનની સંવેદના. અને બીજું કંપ વિસ્તાર. કંપ વિસ્તાર વધુ એમ એની પ્રબળતા વધુ, કંપ વિસ્તાર ઓછો એમ પ્રબળતા ઓછી. કાનની સંવેદના વધુ એમ પ્રબળતા વધુ, સંવેદના ઓછી એમ પ્રબળતા ઓછી. કાનની સંવેદના સારી હોય તો એકદમ અવાજ ઓછો હોય તો એ સંભળાય. એટલે કે ધ્વનિની પ્રબળતા કોના ઉપર આધાર રાખે? બે વસ્તુ, કાનની સંવેદના અને કંપ વિસ્તાર ઉપર આધાર રાખતા હોય છે. એટલે કે ધ્વનિની સંવેદના બે ઉપર આવે. તેનું અસ્તિત્વ વ્યક્તિલક્ષી છે. વ્યક્તિલક્ષી કેમ છે? કારણ દરેકના કાનની સંવેદના સરખી હોતી નથી. કોઈની સંવેદના વધુ હોય છે, કોઈની સંવેદના ઓછી હોય છે. મેં કીધું એમ તો મેડિકલ લાઇનના હશે એની કાનની સંવેદના સારી હશે, એન્જિનિયરિંગ લાઇનના હશે એની કાનની સંવેદના ઓછી હશે. કારણ કે જેમ જે જેટલા સમય સુધી તમે ઘોઘાટવાળા અવાજમાં રહેશો ને એમ તેની તમારી સંવેદના ઘટે. તમારી કાનની સંવેદના છે, જેટલા ઘોંઘાટવાળા વાતાવરણમાં રહો છો એટલી તમારી સંવેદના ઘટે. તમારે જોજો, 10 દિવસ સુધી ઊંચા અવાજવાળા વ્યક્તિ જોડે રહેજો અને પછી 11મા દિવસે શાંત અવાજવાળા વ્યક્તિ જોડે રહેજો. એટલે પેલો ધીરે બોલશે તમને નહીં સંભળાય. તમે કે ઉતાળું બોલને કેમ? તો તમે ઘોંઘાટવાળા વાતાવરણમાં રહો છો એમ તમારી સંવેદનામાં ઘટાડો થાય. પછી તમને ઘોંઘાટવાળું જ ઝડપથી સંભળો. પછી તમે શાંત વાતાવરણમાં તમે જો 10-15 દિવસ રહેશો તો તમારી પ્રબળતા વધશે, સંવેદના વધશે. કારણ કે પહેલાં કાયમ ધીરે બોલવાના છે, ધીરે બોલવાના છે એટલે તમને અવાજ ધીરે ધીરે સંભળાવાનો પાછો ચાલુ થઈ જાય. એટલે એ કાનની સંવેદના ઉપર આધાર રાખે છે અને કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. એના પછીના આપણે એક કંપ ગુણવત્તા ઉપર આવીશું, ધ્વનિની ગુણવત્તા. બરાબર, આજે આટલા સુધી રવા દો. ધીરે ધીરે છેલ્લું ચેપ્ટર છે. કેમ ભાઈ હસવું આવે? કંઈ હસવા જેવું છે? પેન પડી કેટલી લેશે?